गुड मॉर्निंग स्टूडेंट्स। चल अरे, लास्ट टाइम शो करता था कम्पोजिट फंक्शन छेल्ले में तमने लास्ट लेक्चर में संयोजित विधेयनी शरतों विषय बातों करी थी कि जो कोई फंक्शन फ्रॉम ए टू बी व्याख्यायित होय अने कोई बीजू फंक्शन जी नामनो सी टू डी व्याख्यायित होय तो एना संयोजन चार प्रकारे थई शके फोग एक्स गोफ एक्स फोफ एक्स अने गोग एक्स। એટલે આને શું લખાય તો સર આને લખાય એફ ઓફ જી એક્સ એટલે એફ ની અંદર શું મૂકવાનું જી એક્સ જી ની અંદર શું મૂકવાનું એફ ઓફ એક્સ એફ ની અંદર એફ ઓફ એક્સ અને જી ની અંદર જી ઓફ એક્સ આ બધું વ્યાખ્યાયિત થવા માટે એક શરત હતી શું શરત હતી અંદર નાનો પ્રદેશ સોરી અંદર નાનો વિસ્તાર એ બહાર નાના પ્રદેશ શું મેં કીધું અંદર નાનો વિસ્તાર એટલે રેન્જ ઓફ જી એ બહાર નાનો પ્રદેશ એટલે કે ડોમેન ઓફ એફ ના સબસેટ ઓર ઇક્વલ ટુ જેટલો હોવો જોઈએ મેં ગુજરાતીમાં પણ તમને લખાવી દીધું છે કે અંદર નાનો વિસ્તાર એ બહાર નાના પ્રદેશના ઉપગણ અથવા એના જેટલો હોવો જોઈએ તો આની શરત શું થાય રેન્જ ઓફ એફ અંદર નાનો વિસ્તાર એ બહાર નાના પ્રદેશ નો ઉપગણ અથવા એના જેટલો હોવો જોઈએ અંદર નાનો વિસ્તાર બાર નાનો પ્રદેશ બંને એફ જ છે અને અહીંયા બંને જી છે બીજું આપણને એ પણ ખબર હોવી જોઈએ કે ફંક્શન ના સંયોજનથી બનતું ફંક્શન ફોગ એ પણ એક વિધેય જ છે તો સ્વાભાવિક છે એનો પણ કંઈક પ્રદેશ છે અને એનો પણ કંઈક વિસ્તાર હશે કોઈ પૂછે ફોગનો વિસ્તાર કેટલો ફોગનો વિસ્તાર કેટલો તો મને એ કહેજો કે સાંભળજો આ માની લો કે આ એફ એક્સ છે આ એફ એક્સ છે આ જી એક્સ છે તો સૌથી પહેલા જો તમે ફોગ મેળવશો સૌથી પહેલા ફોગ મેળવશો ફોગ ની વાત કરો તો પહેલા કોણ જશે પહેલા કોણ આવે જી એક્સ આવે અને પછી એફ એક્સ ની વાત થાય જો તમે ફોગ મેળવતા હોય તો પહેલા કોણ પેલા કોની ચર્ચા થાય જી એક્સ પેલા તમે જી એક્સ મૂકવાના છો બરાબર એટલે જે કઈ એક્સ હોય ને એક્સ એ કોનો મૂકવાના છો જી એક્સ બરાબર એટલે જી એક્સ ક્યાંથી ક્યાં વ્યાખ્યાયિત છે સી થી ડી ઉપર અને એફ એક્સ ક્યાંથી ક્યાં વ્યાખ્યાયિત છે એ થી બી ઉપર એટલે જી એક્સ નો એક્સ મૂકવાના છો અને બહાર નીકળશે એ કોણ નીકળશે જી એક્સ નો વિસ્તાર બરાબર એટલે આ જે વિસ્તાર છે ને જી એક્સ નો વિસ્તાર એ આના પ્રદેશની અંદર હોવો જોઈએ કેમ કે પછી તમે કિંમત આમાં આ કિંમત આમાં નાખવાનો છે એટલે જો આ વિસ્તાર આનાથી મોટો થઈ જાય માનો કે વિસ્તાર એ થી મોટો થઈ જાય તો થાય શું તો કે તો આ મશીન એક્સેપ્ટ જ નહીં કરે માનો કે એમાં એક થી પાંચ સંખ્યા છે અને તમારો વિસ્તાર આવી ગયો એક થી છ તો આ છ નામની કિંમત એફ એક્સ લેશે જ નહીં શું કામ કેમ કે એફ એક્સ ના પ્રદેશમાં છ છે જ નહીં એટલે મેં એવું કીધું કે જે આ બાર નો અંદર નો વિધેય છે ને એનો વિસ્તાર છે બાર ના સૌ પ્રદેશ નો ઉપગણ હોવો જોઈએ એના જેટલો હોય તો ચાલે રાઈટ એટલે આ ફોગ માં જે પ્રદેશ આવશે કોનો આવશે જી નો પ્રદેશ કેટલો સી અને જે વિસ્તાર આવશે એ કોનો આવશે સોરી જે વિસ્તાર જે કઈ જવાબ આવશે કોનો આવશે એફ અને એફ નો જવાબ ક્યાંથી હોય એના સૌ પ્રદેશ માંથી સી ટુ બી સી ટુ બી ખ્યાલ આવે છે બરાબર તો એવી રીતે ગોફ હોય તો ગોફ ક્યાંથી ક્યાં વ્યાખ્યાયિત હોય એફ નો પ્રદેશ કેટલો એ અને જી નો સહ પ્રદેશ કેટલો ડી તો આ તો તમને બે ખબર ખાલી લખાયા હતા ફોફ ક્યાંથી ક્યાં વ્યાખ્યાયિત હોય અને ગોગ ક્યાંથી ક્યાં વ્યાખ્યાયિત હોય ફોફ એટલે એફ નો પ્રદેશ એ અને એફ નો સહ પ્રદેશ બી અહીંયા સી ટુ ડી રાઈટ તો આટલી ચર્ચા આપણે કાલે કરી ગયા હતા થોડાક ક્વેશ્ચન પણ જોઈ લીધા હતા આજે એ ક્વેશ્ચન ને આગળ વધારીએ થોડાક જોજો ફર્સ્ટ ક્વેશ્ચન આપી દીધું છે કે એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ રેસ ટુ એન અને જી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ સાઇન એક્સ તો પૂછ્યું છે કે ફોગ એક્સ હવે આપણે આ બે નહીં મેળવીએ આ તો તમે જાતે મેળવજો અત્યારે તમને ક્વેશ્ચનમાં પૂછ્યું છે કે ફોગ મેળવો અને ગોફ મેળવો ક્વેશ્ચન પ્રમાણે આગળ વધીએ તો ફોગ એક્સ મેળવવું હોય તો એને સૌથી પહેલા શું લખવાનું એફ ઓફ જી એક્સ જી એક્સ ની કિંમત મૂકી દેવાની જી એક્સ ની કિંમત કેટલી સાઇન એક્સ આનો મતલબ સમજાવવો જોઈએ કે એફ ની અંદર એક્સ ની જગ્યાએ શું મૂકવાનું છે સાઇન એક્સ એટલે જવાબ આવશે સાઇન એક્સ ની એન ઘાત
અને તમે આવું લખી શકો સાઈન ની એન ઘાત એક્સ. એવી રીતે જો ગોફ મેળવવાનું થાય તો ગોફ એક્સ ઇઝ ઇક્વલ ટુ જી ઓફ એફ એક્સ. પેલા તો એફ એક્સ ની વેલ્યુ મૂકી દો, એફ એક્સ ની વેલ્યુ કેટલી છે સર? સાઈન એક્સ, સોરી એક્સ રેસ ટુ એન. હવે જી ની અંદર જ્યાં જ્યાં એક્સ દેખાય ત્યાં એક્સ ની જગ્યાએ શું મૂકવાનું છે? એક્સ રેસ ટુ એન. ખબર હોવી જોઈએ કે આ અને આ બંને અલગ અલગ વસ્તુ છે, ખબર હોવી જોઈએ. અને એ ખબર જ હોય જે વ્યક્તિ 11મા ધોરણથી જે ડબલ એની તૈયારી વ્યવસ્થિત કરતો હોય એને બધી ખ્યાલ જ હોય. સાંભળજો, જો એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ અપોન અંડર રૂટ વન પ્લસ એક્સ સ્ક્વેર. સાંભળજો, એક્સ અપોન અંડર રૂટ વન પ્લસ એક્સ સ્ક્વેર. તો પેલા તો આ લોકો પૂછે છે કે ફોફ એક્સ મેળવો. સાંભળજો, આ પ્રશ્નમાં ધ્યાન રાખજો. ફોફ એક્સ હમણાં કોઈ સહપ્રદેશ કે પ્રદેશ કે એવું કઈ આપ્યું નથી, એટલે આપણે શરત તો ચેક નહીં કરીએ, રાઈટ? તો એફ ઓફ એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એફ એક્સ. માનો છો, પેલા એફ એક્સ ની કિંમત કેટલી? એક્સ ના છેદમાં અંડર રૂટ વન પ્લસ એક્સ સ્ક્વેર. હવે એફ ની અંદર જ્યાં જ્યાં એક્સ દેખાય છે આટલું મોટું મૂકવાનું છે, એટલે પેલા ઉપર એક્સ દેખાય છે તો એ એક્સ ની જગ્યાએ એક્સ ના છેદમાં અંડર રૂટ વન પ્લસ એક્સ સ્ક્વેર, પછી અંડર રૂટ માં વન પ્લસ આ એક્સ ની જગ્યાએ આખું મૂકવાનું એટલે એનો સ્ક્વેર થાય. આનો સ્ક્વેર થાય તો શું આવે? એક્સ સ્ક્વેર ના છેદમાં વન પ્લસ એક્સ સ્ક્વેર, વર્ગમૂળ દૂર થઈ. બરાબર, તો સાંભળજો, એક્સ ના છેદમાં અંડર રૂટ વન પ્લસ એક્સ સ્ક્વેર ઉપર અને નીચે, નીચે શું થાય? વન પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર એટલે અંડર રૂટ વન પ્લસ ટુ એક્સ સ્ક્વેર ના છેદમાં અંડર રૂટ વન પ્લસ એક્સ સ્ક્વેર. તો આ છેદ છેદ કેન્સલ થાય તો ફોફ એક્સ નો જવાબ આવે એક્સ ના છેદમાં અંડર રૂટ વન પ્લસ ટુ એક્સ સ્ક્વેર. એક્સ ના છેદમાં અંડર રૂટ વન પ્લસ ટુ એક્સ સ્ક્વેર, રાઈટ? હવે આગળ ઘણી વખત તમને એવું પણ પૂછવામાં આવે કે એફ ઓફ એફ ઓફ એફ એક્સ મેળવો. સાંભળજો, આ દાખલામાં આવું પણ પૂછી શકે કે એફ ઓફ એફ એક્સ શોધો. ત્રણ વખત પૂછી શકે, તો બે વખત તો ઓલરેડી તમે મેળવી લીધું છે, હજુ એકવાર કામ કરો. એફ ઓફ એફ એક્સ આને શું લખાય સર? આને લખાય એફ ની અંદર ફોફ એક્સ નાખેલું છે. તો ફોફ એક્સ નો જવાબ તમે હમણાં મૂકી મેળવી દીધો, એફ ની અંદર એક્સ ના છેદમાં અંડર રૂટ વન પ્લસ ટુ એક્સ સ્ક્વેર. હવે આનો મતલબ શું થાય? એફ ની અંદર જ્યાં જ્યાં એક્સ દેખાય ત્યાં આટલું મોટું મૂકવાનું છે. આ એફ એક્સ ની અંદર જ્યાં જ્યાં એક્સ દેખાય ત્યાં આટલું મોટું મૂકવાનું. તો મૂકો તો એક્સ ના છેદમાં અંડર રૂટ વન પ્લસ ટુ એક્સ સ્ક્વેર છેદમાં અંડર રૂટ વન પ્લસ એક્સ સ્ક્વેર. એક્સ સ્ક્વેર એટલે એક્સ સ્ક્વેર ના છેદમાં વન પ્લસ ટુ એક્સ સ્ક્વેર. તો તમને ખબર હશે કે જવાબ આવશે એક્સ ના છેદમાં વન પ્લસ થ્રી એક્સ. આટલો જવાબ આવે એક્સ ના છેદમાં અંડર રૂટ વન પ્લસ થ્રી એક્સ સ્ક્વેર. હવે તમને કદાચ નહીં ખબર હોય કે તમને કોઈ આવું પૂછે એફ ઓફ એફ ઓફ એફ ઓફ એફ ઓફ એફ ઓફ ડોટ 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 કેટલી વખત, એન વખત. તો સર હું કેટલી વખત આવું કરું? પણ તમને એક આઈડિયા નહીં આવી જાય. જુઓ ને, એક વખત એફ છે તો અહીંયા વન પ્લસ વન ઇન્ટુ એક્સ સ્ક્વેર છે, બાકીનું બધું એ રીતે બે એફ હતા. તો એક્સ ના છેદમાં અંડર રૂટ વન પ્લસ ટુ એક્સ સ્ક્વેર અને ત્રણ એફ હતા. તો એક્સ ના છેદમાં અંડર રૂટ વન પ્લસ થ્રી એક્સ સ્ક્વેર. તો એન વખત એફ હોય તો એક્સ ના છેદમાં અંડર રૂટ વન પ્લસ એન ઇન્ટુ એક્સ સ્ક્વેર. આટલો જવાબ આવે. કેટલો જવાબ આવે? આટલો જવાબ આવે. અને આ આ ક્વેશ્ચન એક વખત આઈઆઈટીમાં આ પ્રકારે પૂછાઈ ગયો છે કે આના બરાબર જો જીએક્સ હોય ને તો સંકલન જીએક્સ શોધો. સંકલન જીએક્સ મેળવો. હવે આપણને સંકલન ની હજી ખબર નથી, વાર છે એટલે. બાકી આ એક ક્વેશ્ચન એક વખત પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે આઈઆઈટીમાં કે જો જીએક્સ બરાબર એફ ઓફ એફ ઓફ એફ ઓફ એન વખત હોય અને એફ એક્સ બરાબર આટલું હોય તો સંકલન જીએક્સ મેળવો. એટલે તમારે આનું સંકલન કરવાનું હોય છે, એનું સંકલન કરવાનું છે. હવે એનું સંકલન આપણને પછી ખબર પડી જશે કેટલું છે, રાઈટ? જયારે સંકલન ચેપ્ટર આવડશે ત્યારે. પણ પેલા તો આ ફંક્શન નું આવડે તો તમે સંકલન કરશો ને, તમને આખું જીએક્સ મળી જાય, જીએક્સ બરાબર આટલું છે તો તમે કઈક આનું સંકલન વિશે વિચારો. બરાબર, આગળ વધીએ. સાંભળજો, નેક્સ્ટ ક્વેશ્ચન. એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ, એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ આપેલું છે લોગ વન માઇનસ એક્સ ના છેદમાં વન પ્લસ એક્સ અને જી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ આપેલું છે એક્સ ક્યુબ પ્લસ થ્રી એક્સ ના છેદમાં વન પ્લસ થ્રી એક્સ સ્ક્વેર. તમારે શોધવાનું છે ફોગ એક્સ.
તો આ ક્વેશ્ચન હું તમારા માટે મૂકી દઉં છું, ફોગેક્સ મેળવો. આ તમે જાતે હોમવર્કમાં કરી લેશો, કેમ કે કઈ નવી વાત નથી. અહીંયા એક્સ ની જગ્યાએ આટલું બધું મૂકી દેવાનું છે, ફોગેક્સ એટલે એફ ની અંદર જી એક્સ મૂકવાનો, એફ ની અંદર જ્યાં જે એક્સ દેખાય ત્યાં જી એક્સ મૂકવાનો. ઓકે, આનો આન્સર આપણી પાસે છે, આનો આન્સર 3fx જેવું દેખાય છે. ટ્રાય કરજો, આનો આન્સર છે 3fx, બરાબર. આ તમે જાતે ટ્રાય કરજો. નેક્સ્ટ ક્વેશ્ચન હું લઈ લો, સાંભળજો. એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ આપેલું છે ઈ રેસ ટુ એક્સ, અને એફ વ્યાખ્યાયિત છે ફ્રોમ આર પ્લસ ટુ આર, અને જી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ આપેલું છે સાઇન ઇનવર્સ એક્સ, અને જી વ્યાખ્યાયિત છે માઇનસ વન થી વન ટુ માઇનસ ફાઈવ બાય ટુ થી પ્લસ ફાઈવ બાય ટુ, અને તમને પૂછવામાં આવે છે કે ફોગ એક્સ શોધો. જો હવે થોડુંક વિચારવું પડશે ફોગ એક્સ મેળવવામાં શું કામ, કેમ કે હવે તમારી પાસે એફ અને જી ના પ્રદેશ અને સપ્રદેશ પણ છે, એટલે થોડુંક શરતો વિશે પણ વાતો કરવી પડશે. ફોગ એક્સ ની શરત યાદ કરો પેલા, ફોગ એક્સ ની શરત શું થાય? પેલા તો ફોગ નું અસ્તિત્વ માટેની શરત, ફોગ ના અસ્તિત્વ માટેની શરત શું થાય? રેન્જ ઓફ જી એટલે અંદર નાનો વિસ્તાર ઇઝ સબસેટ ઓર ઇક્વલ ટુ ડોમેન ઓફ એફ. તો આપણે પેલા તો જી એક્સ નો વિસ્તાર મેળવવો પડશે, જી એક્સ નો વિસ્તાર. વિસ્તાર મેળવતા તમને આવડે જ છે, જી એક્સ નામનું ફંક્શન ક્યાં છે? સાઇન ઇનવર્સ એક્સ. સાઇન ઇનવર્સ એક્સ નો વિસ્તાર કેટલો હોય? સાઇન ઇનવર્સ એક્સ નો વિસ્તાર કેટલો હોય? માઇનસ ફાઈવ બાય ટુ થી પ્લસ ફાઈવ બાય ટુ, યાદ છે? કેમ કે એનો પ્રદેશ માઇનસ વન થી જો વન હોય ને તો એનો વિસ્તાર હોય માઇનસ ફાઈવ બાય ટુ થી પ્લસ ફાઈવ બાય ટુ. જો સાઇન ઇનવર્સ એક્સ નો ગ્રાફ ખબર હોય તો તમને યાદ હશે કે સાઇન ઇનવર્સ એક્સ નો ગ્રાફ માઇનસ વન થી વન ની વચ્ચે હોય અને એની ઊંચાઈ હોય માઇનસ ફાઈવ બાય ટુ થી પ્લસ ફાઈવ બાય ટુ. જો આપ આ પ્રદેશ આની જગ્યાએ ઝીરો થી વન કરી દેવામાં આવે અને સપ્રદેશ આટલો નાટલો રાખવામાં આવે, સાંભળજો, તો આનો વિસ્તાર કેટલો? તો આનો વિસ્તાર થઈ જાય ઝીરો થી ફાઈવ બાય ટુ. પ્રદેશ બદલે પ્રદેશ ટૂંકો થાય, કેમ કે હવે આપણે ગ્રાફ કેટલામાં જોવાની? ઝીરો થી વન માં જ ગ્રાફ જોવાનો ને. ઝીરો થી વન માં ગ્રાફ ની ઊંચાઈ જોજો, ઝીરો થી ફાઈવ બાય ટુ જેટલી હશે. જેટલો પ્રદેશ હોય એટલામાં જ એની ઊંચાઈ જોવાની. છે તો અત્યારે આપણો પ્રદેશ માઇનસ વન થી વન છે, તો એની ઊંચાઈ એટલા પ્રદેશ આટલી બધી થાય. બીજું, ડોમેન ઓફ એફ એટલે એફએક્સ નો પ્રદેશ, એફએક્સ નો પ્રદેશ, એફએક્સ કોણ છે? ઈ રેસ ટુ એક્સ, એનો પ્રદેશ જો આર પ્લસ આપેલો છે. આર પ્લસ એટલે ઝીરો થી ઇન્ફાઇનાઇટ, આર પ્લસ માં ઝીરો નો આવે, બરાબર. તો તમને એવું લાગે છે કે રેન્જ ઓફ જી ઇઝ સબસેટ ઓર ઇક્વલ ટુ ડોમેન ઓફ એફ છે, આનો આની અંદર આવી જાય ત્યારે ન આવે, કેમ કે આમાં માઇનસ કિંમતો છે, આમાં માઇનસ કિંમતો નથી, સબસેટ પણ નથી અને ઇક્વલ ટુ પણ નથી, માટે ફોગનું અસ્તિત્વ નથી. ફોગનું અસ્તિત્વ નથી. હવે સાંભળો, એમ છતાં તમે ફોગ મેળવવા પેશો તો મળે ખરા. ફોગ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ જી એક્સ, એફ ઓફ જી એક્સ, જી એક્સ બરાબર કેટલો? સાઇન ઇનવર્સ એક્સ. તો એફ ઓફ સાઇન ઇનવર્સ એક્સ એટલે ઈ રેસ ટુ સાઇન ઇનવર્સ એક્સ. ફોગ મળે ખરા પણ એનું અસ્તિત્વ ન હોય, એટલે ગમે ત્યારે એફ એક્સ જી એક્સ આપે તો ફોગ મેળવીને આવી નહીં જવાનું, ઓપ્શન જોવાના. એમાં કે એવું તો નથી લખ્યું કે આનું અસ્તિત્વ નથી, ન હોય તો શરત ચેક કરવાની, રાઈટ. હવે આના માટે તમે ગોફ જાતે કરી શકો, ગોફ શોધો. આ દાખલો તમે હોમવર્કમાં કરી શકો કે આનું અસ્તિત્વ છે કે નહીં, ચેક કરી લેજો. આનો વિસ્તાર, એફ નો વિસ્તાર એના પ્રદેશ જેટલો અથવા ઇક્વલ ટુ, સોરી, ઉપગણ અથવા એના જેટલો હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ, આપી દીધું છે એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ, સોરી, જી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ વન પ્લસ એક્સ માઇનસ મહત્તમ પૂર્ણાંક એક્સ, અને એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ વ્યાખ્યાયિત કરીને વિધેય આપી દીધું છે વન ઝીરો અને માઇનસ વન, વન ઝીરો અને માઇનસ વન. ક્યારે વન? જયારે એક્સ ગ્રેટર દેન ઝીરો છે. ઝીરો ક્યારે જવાબ આવે? જયારે એક્સ નો કિંમત ઝીરો હોય અને લેસ દેન ઝીરો હોય. તો શોધવાનું કીધું છે ફોગ મેળો, ફોગ એક્સ, ફોગ એક્સ ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા, અને હું તો કહું આપણે ગોફ એક્સ મેળવી જ લઈશું, બરાબર ને?
cos x is equal to ખાલી જગ્યા ને પછી cos x પણ સાથે સાથે કરી જ લઈએ. હવે પહેલા fog માટે વાત કરીએ, સાંભળો fog માટે. હવે એ પહેલા હું તમને જરા કહી દઉં કે અમુક લોકોને ખબર હશે કે સર આ તો અપૂર્ણાંક x છે, કેમ કે અપૂર્ણાંક x નું સૂત્ર છે x - મહત્તમ પૂર્ણાંક x. આ બધું નોલેજ હોવું જોઈએ, એ પહેલા હું કહી દઉં, આ બધું નોલેજ હોવું જોઈએ. બીજું તમારી પાસે આ ફોગ પહેલા તો જી જીએક્સ માટે મને એ કહો જી નો પ્રદેશ કેટલો, જી નો પ્રદેશ એટલે હવે હું ગુજ સંકેતમાં જ લખું ડોમેન ઓફ જી કેટલો, વિચારો આમાં તમે એક્સ ની કઈ વેલ્યુ મૂકી શકો. આ તદે વિધેય છે એનો પ્રદેશ આર, આ અપૂર્ણાંક વિધેય છે એનો પ્રદેશ આર, વચ્ચે પ્લસ છે તો આર છેદ આર કેટલો થાય, આર ડોમેન ઓફ જી આર. પછી રેન્જ ઓફ જી આનો વિસ્તાર, તમને ડોમેન ઓફ જી સોરી રેન્જ ઓફ જી મેળવવા માટે તમને ખબર હોવી જોઈએ કે અપૂર્ણાંક એક્સ છે ને એની કિંમત હંમેશા બિલોંગ્સ ટુ ઝીરો અને વન ની વચ્ચે હોય. એમાં ઝીરો જવાબ આવી શકે પણ વન જવાબ ન આવી શકે. એમાં તમે વન ઉમેરો, વન પ્લસ અપૂર્ણાંક એક્સ, એનો જવાબ એક થી લઈને બે ની વચ્ચે જાય તો રેન્જ ઓફ જી કેટલું થઈ ગયું, રેન્જ ઓફ જી ઇઝ ઇક્વલ ટુ એક થી લઈને બે. એક્સ ની કઈ પણ કિંમત મૂકો આનો જવાબ એક થી બે ની વચ્ચે જ આવશે. એમાં એક જવાબ આવી શકે ક્યારે, જયારે આનો જવાબ ઝીરો. બીજું એફ એક્સ માટે વાત કરી લઈએ, એફ એક્સ માટે ડોમેન ઓફ એફ, એફ નો ડોમેન જો એક્સ ની ધન કિંમત મૂકી શકો, એક્સ ની ઝીરો મૂકી શકો, એક્સ ની ઋણ એટલે આખો આર આવી ગયો. અને રેન્જ ઓફ એફ ત્રણ જ જવાબ આવી શકે, વન ઝીરો અને માઇનસ, બાકી કોઈ જવાબ જ ન આવે. એકચુઅલી આ સિગ્નમ ફંક્શન છે ચિહ્ન વિધે, આના કોઈ બીજા જવાબ જ ન આવી શકે, ત્રણ જ જવાબ આવી શકે. તો પેલા તો ફોગ માટે સાંભળજો, ફોગ માટે શરત શું થવી જોઈએ, રેન્જ ઓફ જી સબસેટ ઓર ઇક્વલ ટુ ડોમેન ઓફ એફ થવું જોઈએ. તો જુઓ તો રેન્જ ઓફ જી ઇઝ સબસેટ ઓર ઇક્વલ ટુ ડોમેન ઓફ એફ થાય જ છે, જે થાય છે રાઈટ થવું જોઈએ અને થાય જ છે, કેમ કે આ જે છે વન થી ટુ એનો હિસ્સો છે આર નો. તો ફોગ મેળવી શકીએ, ફોગ એક્સ મેળવવું હોય તો એફ ઓફ જી એક્સ, જી એક્સ ની વેલ્યુ કેટલી, જી એક્સ ની વેલ્યુ છે વન પ્લસ મહત્તમ પૂર્ણાંક એક્સ, વન પ્લસ મહત્તમ પૂર્ણાંક એક્સ. હવે આ કિંમત એક્સ ની જગ્યાએ મૂકવાની, પણ સર ક્યાં મૂકવાની, આમાં મૂકવાની, આમાં મૂકવાની, કામાં મૂકવાની, તો એના માટે ડિસાઈડ કરો કે આ ધન છે ઋણ છે કે ઝીરો છે, ધન છે ઋણ છે કે ઝીરો છે, બોલો કેવું છે. તો તમને ખબર છે આની વેલ્યુ વન પ્લસ એક્સ ની મિનિમમ વેલ્યુ તો વન છે જો, અને મેક્સિમમ વેલ્યુ ટુ છે, ટુ થી નાની. તો ટૂંકમાં આ તો ધન જ છે બરાબર ને, અહીં આનો જવાબ કેટલો આવશે, વન જ આવશે, કારણ કોઈ પૂછે તો વન પ્લસ એક્સ છે એ ધન છે, વન પ્લસ અપૂર્ણાંક એક્સ છે ધન છે. તો જો એક્સ ધન હોય તો એફ ઓફ એક્સ નો જવાબ વન આવે. તો એફ ની અંદર જે વસ્તુ નાખો એ ચેક કરવાની ધન છે કે નહીં, તેનો જવાબ વન આવે. તો આ ફોગ મળી ગયું, ફોગ એક્સ નો જવાબ કેટલો વન. બીજું હવે તમને ગોફ મેળવવાનું કીધું હોય તો ગોફ માટે પેલા તો રેન્જ ઓફ એક્સ ઇઝ સબસેટ ઓર ઇક્વલ ટુ ડોમેન ઓફ જી થવું જોઈએ, જો તો થાય છે કે નહીં, થાય છે. રેન્જ ઓફ એફ, આ રેન્જ ઓફ એફ ઇઝ ઇક્વલ ટુ ડોમેન ઓફ જી, સ્વાભાવિક છે પણ થાય છે, કેમ કે આ આની અંદર આવી જ જાય. તો જી ઓફ એફ ઓફ એક્સ શું હોય, તો જી ઓફ એફ ઓફ એક્સ, હવે જી ની અંદર એફ ઓફ એક્સ નાખવાનું છે. તો આમાં ત્રણ કેસમાં કામ કરવું પડશે, સાંભળજો. જી ની અંદર એફ ઓફ એક્સ નાખવું હોય ને તો ત્રણ કેસમાં કામ કરવું પડે. એક્સ ધન છે, કેમ કે એફ ઓફ એક્સ કયું નાખશો, આ નાખશો, આ નાખશો કે આ નાખશો, તો વારા ફરતી નાખીએ કે સર જો એક્સ ગ્રેટર દેન ઝીરો હોય ને તો પેલા આ એફ ઓફ એક્સ નાખીએ, આ એફ ઓફ એક્સ નાખીએ તો વન માઇનસ વન, અચ્છા અહીંયા મૂકી દો વન, વન નો અપૂર્ણાંક કેટલો ઝીરો, તો જવાબ આવશે વન. એક્સ જો ગ્રેટર દેન ઝીરો હોય તો એફ એક્સ નો જવાબ કેટલો વન, એક્સ જો ગ્રેટર દેન ઝીરો હોય તો એફ એક્સ નો જવાબ કેટલો વન. અને જી ઓફ વન, જી ઓફ વન એટલે આમાં એક્સ ની જગ્યાએ વન મૂકો, વન નો અપૂર્ણાંક ભાગ ઝીરો, વન પ્લસ ઝીરો એટલે વન. એક્સ જો ઇક્વલ ટુ ઝીરો હોય તો એફ ઓફ એક્સ નો જવાબ ઝીરો, એફ ઓફ એક્સ નો જવાબ ઝીરો, અહીંયા ઝીરો મૂકો તો જી ઓફ ઝીરો, જી ઓફ ઝીરો તો એક્સ ની જગ્યાએ ઝીરો મૂકો, ઝીરો નો અપૂર્ણાંક ભાગ ઝીરો એટલે આ પણ વન.
અને x જો લેસ ધેન 0 હોય તો f(x) નો જવાબ માઈનસ 1 અહીંયા માઈનસ 1 મૂકો તો 1 પ્લસ માઈનસ 1 માઈનસ 1 નો અપૂર્ણાંક 0 અપૂર્ણાંકની અંદર પૂર્ણાંક જાય એટલે ગાયબ થઈ જાય તો આનો જવાબ પણ 1 એટલે ટૂંકમાં તમને ખબર પડી કે f(x) નો જવાબ પણ 1 જ થાય કોઈ પણ x ની કિંમત માટે તો f(x) નો જવાબ પણ 1 અને f(x) નો જવાબ પણ કેટલો 1 x ની કોઈ પણ કિંમત માટે ખ્યાલ આવે છે રાઈટ આ રીતે તમે ફોગ ગોફ મેળવી શકો શરતોને આધીન નેક્સ્ટ જરાક જો આવો ક્વેશ્ચન પણ તમને પૂછી શકે કે f ઓફ gx બરાબર 3x + 4 સાંભળજો f ઓફ gx is equal to 3x + 4 અને g ઓફ x is equal to I think 5x + 4 યસ g ઓફ x is equal to 5x + 4 તો f ઓફ x શોધો સાંભળજો ફોગ આપેલું છે આ વખતે તમને ફોગ આપેલું છે ઓલરેડી f ઓફ gx આપેલું છે કેટલું 3x + 4 બરાબર આમ તો તમે એવું કહેશો સર f ઓફ x ઓપ્શનમાં આપેલું હશે એમાંથી ચેક કરી કરીને મૂકી શકીએ નો ડાઉટ મૂકી શકીએ ઓપ્શનની અંદર gx મૂકતા જાઓ જે આ આપે એ જવાબ પણ હું તમને મેથડ શીખવાડું કે પહેલા તો f ઓફ gx બરાબર જો આટલું હોય તો gx ની વેલ્યુ ખરેખર કેટલી છે 5x + 4 હવે સર હવે એક કામ કરો 5x વત્તા 4 બરાબર t ધારી લો એટલે આના બરાબર t ધારી લો આમાંથી x ને કરતા બનાવો તો t - 4 ના છેદમાં 5 થાય કે હવે આ બંને વસ્તુ પાછી આની અંદર પુટ કરો તો f ઓફ આ થઈ ગયું t અને અહીંયા x ની જગ્યાએ મૂકો t - 4 ના છેદમાં 5 વત્તા 4 તો લસા કેટલો 5 5 ચોક 20 છેદમાં અહીંયા 5 થશે ને આ 3 t - 12 ને આ 20 તો 3 t - 8 ના સોરી + 8 ના છેદમાં 5 આ કોણ મળ્યું f ઓફ t f ઓફ t ની જગ્યાએ f ઓફ x લખવું હોય તો શું કરાય જ્યાં જ્યાં t છે ત્યાં x મૂકી દેવાય આ તમને f ઓફ x મળી જાય તમે ચેક કરી લેજો આની અંદર તમે gx મૂકશો ને x ની જગ્યાએ gx એટલે આ જવાબ આવશે રાઈટ તો કોઈ પણ પ્રકારે ક્વેશ્ચન પૂછે તો આપણી પાસે નોલેજ હોવું જોઈએ કે ફોગ ગોફ છે શું એકચ્યુઅલી એની શરતો શું છે હજુ મેં તમને પેલું કીધું નથી કે ફોગનો પ્રદેશ સૌ પ્રદેશ આમ કહી દીધું પણ કોઈ દાખલામાં નથી કીધું તમને ક્યારેક એવો દાખલો આવે મેળવવાનો કે ફોગનો પ્રદેશ કેટલો થાય તો એ પણ તમે મેળવી શકો રાઈટ ચાલો જો સાંભળો હવે અહીંયા પણ આપણે ફોગ અને ગોફ જ મેળવવાનું છે f ઓફ જી એક્સ આમાં શું મેળવવાનું છે f ઓફ જી એક્સ ફોગ શુદ્ધ પણ જ્યારે એફ એક્સ અને જી એક્સ બંને વ્યાખ્યાયિત સ્વરૂપમાં આપેલા હોય અહીંયા જો તમને ખબર ને આ વ્યાખ્યાયિત સ્વરૂપ કહેવાય વ્યાખ્યાયિત સ્વરૂપમાં આપેલું હોય ત્યારે ફોગ અને ગોફ મેળવવું થોડુંક ડિફિકલ્ટ છે આ ક્વેશ્ચન હાર્ડ લેવલમાં એક્સ્ટ્રીમ હાર્ડ લેવલમાં માનવામાં આવે એટલે પહેલો અને છેલ્લો હું તમને કરાવું છું આ ક્વેશ્ચન તમે જાતે હોમવર્કમાં કરવાનો છે તો ધ્યાન આપજો પહેલા આ બંને ક્વેશ્ચનમાં તો તમને આવડશે એટલે અહીંયા ધ્યાન આપજો શું મેળવવાનું છે સર ફોગ એક્સ ને ભલે મેળવવાનું હોય ફોગ એક્સ ફોગ એક્સ ને તમે લખો એફ ઓફ જી એક્સ એનો મતલબ શું થાય કોન્સેપ્ટ ચેન્જ ન કરો ને એટલે જવાબ આવી જશે અને જોજો આ મેથડ બીજે ક્યાંય તમને મળશે નહીં એટલે અહીંયા ધ્યાન આપજો ખાસ અહીંયા ધ્યાન આપજો ફોગ એક્સ મેળવવાનું છે એફ ઓફ જી એક્સ એટલે એફ ની અંદર જી એક્સ મૂકવાનો છે એટલે આ એફ ની અંદર જી એક્સ મૂકવાનો છે પણ કયો જી એક્સ મૂકવું સર આ જી એક્સ મૂકું કે આ જી એક્સ મૂકું અને ક્યાં મૂકું આમાં મૂકું કે આમાં મૂકું પહેલો પ્રશ્ન આવા પ્રશ્નો મગજમાં ઉભા થાય કે ફોગ એક્સ મેળવવાનું છે તો એફ ની અંદર જી એક્સ મૂકવાનું છે કયો જી એક્સ મૂકું પહેલા તો આ મૂકું કે આ મૂકું અને માનો કે કદાચ સર આ મૂકું તો આમાં મૂકું કે આમાં મૂકું એટલે આ પણ મૂકવાનો આ પણ મૂકવાનો બીજું આમાં પણ મૂકવાનો અને આમાં પણ મૂકવાનો એટલે કોઈ પણ એક જી એક્સ ને પહેલા પકડો કોઈ પણ એક જી એક્સ ને પહેલા પકડો આને પકડો ચાલો થોડીક વાર માટે ભૂલી જાઓ કે આપેલું છે કે નહીં આપેલું જ નથી એવું માની જી એક્સ બરાબર ખાલી આટલું જ આપેલું આ જી એક્સ ને પકડીને આમાં મૂકો જ્યાં જ્યાં એક્સ દેખાય ને જ્યાં જ્યાં એક્સ દેખાય ત્યાં આ જી એક્સ મૂકવાનો બરાબર શરતને થોડીક વાર સાઈડમાં રાખજો જી એક્સ બરાબર ખાલી છે કેટલું જી એક્સ બરાબર શરતને ભૂલી જાઓ તો જી એક્સ બરાબર આટલું છે માઇનસ એક્સ આ માઇનસ એક્સ પકડીને આમાં મૂકવાનો અથવા થોડીક વાર માટે પેલા ડાયરેક્ટ જી એક્સ મૂકી દો તો 1 - જી એક્સ અને જી એક્સ લેસ ધેન ઇક્વલ ટુ 0
जीएक्स नो होल स्क्वायर जीएक्स ग्रेटर देन जीरो, पहला आऊ करी नाखो एफ ऑफ जीएक्स नो मतलब शू थाय, एफ नी अंदर जीएक्स ज मूकवानो ने, तो एफ नी अंदर ज्यां ज्यां एक्स देखाय ने त्यां पहला जीएक्स मूकी दो, मूकी दीधो। हवे जीएक्स बराबर आ लेवो के आ लेवो, पहला आ लई लो, तो जीएक्स बराबर शू लीधो मैं माइनस एक्स, तो अहीं जीएक्स बराबर मूकवानो माइनस एक्स लेस देन इक्वल टू जीरो। बीजो जीएक्स बराबर शू लीधो मैं माइनस एक्स, तो अहीं माइनस एक्स ग्रेटर देन जीरो, शू करो जीएक्स बराबर मैं शू लई लीधो माइनस एक्स, एटले वन माइनस माइनस एक्स अने माइनस एक्स लेस देन इक्वल टू जीरो। बीजो माइनस एक्स नो होल स्क्वायर ने माइनस एक्स ग्रेटर देन जीरो। बीजो તમે આ જીએક્સ લીધો છે એટલે એની શરત પણ સાથે સાથે અહીંયા બાજુમાં લખો, બંને જગ્યાએ એક્સ લેસ ધેન વન લખી, આ વચ્ચે અને છે, વચ્ચે શું છે અને, વચ્ચે શું છે અને। હવે સર હવે એક કામ કરો, આ જે બીજું જીએક્સ છે એને મૂકો, ક્યાં મૂકવાનો, આમાં મૂકવાનો, તો શું થશે વન માઇનસ આ જીએક્સ ની જગ્યાએ વન માઇનસ એક્સ, અને આ જીએક્સ ની જગ્યાએ પણ વન માઇનસ એક્સ લેસ દેન ઇક્વલ ટુ ઝીરો। પછી આમાં મૂકો એટલે શું થશે વન માઇનસ એક્સ નો હોલ સ્ક્વેર અને વન માઇનસ એક્સ ગ્રેટર દેન ઝીરો, સાથે સાથે જે જીએક્સ મૂક્યું છે એની બાજુમાં જે શરત છે અહીંયા કોપી કરો, એક્સ ગ્રેટર દેન ઇક્વલ ટુ વન અને એક્સ ગ્રેટર દેન ઇક્વલ ટુ વન। આ સ્ટેપ વ્યવસ્થિત કરો એટલે તમારો જવાબ આવી જશે। કેવી રીતે સર, તો સાંભળજો, इज इक्वल टू आ थी गयो हे वन प्लस एक्स, आ थी गयो हे एक्स नो स्क्वेर, आ थी गयो हे वन माइनस वन एट वन वन कैंसल ने माइनस माइनस प्लस एक्स, अने आ छे वन माइनस एक्स नो होल स्क्वेर। हवे आ बन्ने नी वच्चे शू छे पहेला ए ध्यान थी जो, अने छे, शू छे अने छे ने, एटले विचारजो जरा, माइनस एक्स जो लेस देन इक्वल टू जीरो होय तो एक्स छे ने ग्रेटर देन इक्वल टू जीरो होय, आ बन्ने नो मतलब सरखो ज थाय। केम सर, केम के बन्ने बाजू में माइनस वडे गुणाकार कर्यो, गुणाकार करो एटले समता बदलाय। हवे मने ए कहो एक्स जीरो थी मोटो अने एक्स वन थी नानो, एक वस्तु जीरो थी मोटी छे एक वस्तु एक थी नानी छे, बन्ने नो छेदगण शो आवे, बन्ने नो छेदगण आवे जीरो थी एक, एमां जीरो आगळ इक्वल टू, पण एक आगळ इक्वल टू नहीं, केम के जीरो बन्ने मां आवे छे एक बन्ने मां नथी आवतो, राइट। આગળ અહીંયા લખેલું છે માઇનસ એક્સ ગ્રેટર દેન ઝીરો, એનો મતલબ એક્સ લેસ દેન ઝીરો, શું કર્યું મેં, માઇનસ વડે બંને બાજુ ગુણાકાર કરી દીધો। હવે એક્સ ઝીરો થી નાનો અને એક્સ એક થી નાનો, ઝીરો થી નાનો અને એક થી નાની ની વચ્ચે અને હોય તો છેદ થાય ને, ઝીરો થી નાનો અને એક થી નાનો નો છેદ શું થાય, માઇનસ ઇન્ફાઇનાઇટ થી ઝીરો, એમાં ઝીરો આગળ ઇક્વલ ટુ આવશે નહીં આવે, કેમ કે ઝીરો આમાં છે પણ આમાં નથી। આને વિચારો, સાંભળો, વન માઇનસ એક્સ લેસ દેન ઇક્વલ ટુ ઝીરો, વન માઇનસ એક્સ લેસ દેન ઇક્વલ ટુ ઝીરો નો મતલબ થાય એક્સ ગ્રેટર દેન ઇક્વલ ટુ વન, એક્સ ને હું પેલી બાજુ મોકલી દઉં એટલે એક્સ ગ્રેટર દેન ઇક્વલ ટુ વન। હવે જો એક્સ ગ્રેટર દેન ઇક્વલ ટુ વન અને એક્સ ગ્રેટર દેન ઇક્વલ ટુ વન નો છેદ ગણ તો બધાને આવડે કે સર એક્સ એક થી મોટો, પણ મોટો થઈને ક્યાં સુધી જશે, ઇન્ફાઇનાઇટ સુધી। આગળ આને જો, વન માઇનસ એક્સ ગ્રેટર દેન ઝીરો એનો મતલબ એક્સ લેસ દેન વન, હવે એક્સ લેસ દેન વન અને એક્સ ગ્રેટર દેન ઇક્વલ ટુ વન નો છેદ કેટલો, ખાલી ગણ, એક્સ એક થી નાનો છે એટલે એમાં એક નથી આવતો જોજો, અને આમાં શું કહે છે એક્સ એક અથવા એક થી મોટો છે એટલે આ ક્યાં સુધી છે, ઝીરો પોઈન્ટ નાઇન 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 સુધી જ છે, અને પેલું તો એક થી શરૂ થાય છે એટલે બંને વચ્ચે કઈ કોમન છેદ, એટલે અહીંયા શું આવે ફાઈવ, પછી જે ફાઈવ વાળું આવે ને એ જવાબમાં નહીં લેવાનું, તમારે જે અહીંયા ફાઈ આવે એનો મતલબ એક્સ ની એક પણ કિંમત માટે આ મળતો નથી એટલે આને કાઢી નાખો, આ તમારું ફોગ એક્સ થઈ ગયું। ખરેખર છે બહુ સરળ, પણ આ દાખલો તમારી જે કોન્સન્ટ્રેશન લેવલ છે ને એ ટેસ્ટ કરે કે તમે કેટલું ધ્યાન રાખી શકો એમ, રાઈટ। આ ક્વેશ્ચન જુઓ, હવે આ ક્વેશ્ચન કરશો ને એટલે ઓટોમેટિક તમને આવડી જવું જોઈએ, તમારી પાસે ઓલરેડી ફોગ એક્સ નો જવાબ છે, સાંભળજો, એટલે તમારે ખાલી શું કરવાનું છે, આ જ જવાબ લાવવાનો છે, પણ આ શરતો સાચી બેસવી જોઈએ, સાચી બેસશે ને તો જવાબ એ બધાનો સરવાળો છ આવશે, નહીતર નહીં આવે,
એટલે એનો મતલબ કે સર આપણે cos x મેળવવાનો છે ને, cos x એટલે ખરેખર તો f ઓફ f x, સાંભળજો f ઓફ f x, f ઓફ f x એટલે f ની અંદર f x મૂકવાનો છે, એટલે f ની અંદર જ્યાં જ્યાં સર x દેખાય ત્યાં f x મૂકવાનો ને. ઓકે, તો જો અહીંયા મને x દેખાય છે 1 પ્લસ x, એટલે હું મૂકી દઉં f x. અહીંયા મને x દેખાય છે 1 પ્લસ 3 પ્લસ x, એટલે 3 પ્લસ f x. તો આ બાજુ પણ જ્યાં જ્યાં x દેખાય ને ત્યાં f x મૂકી દો પેલા. 2 less than f of x less than equal to 3. હવે આ f x ની જગ્યાએ f x ની કિંમતો મૂકવાની, પણ કઈ કિંમત મૂકવાની સર? આ ક્યાં? તો કોઈ પણ એક ને પેલા પકડી લો, બીજીને થોડી વાર માટે ભૂલી જાય, પેલા આ મૂકવાની. જેમ ખબર ને જી એક્સ ની જગ્યાએ આપણે કિંમતો મૂકવાની થઈ હતી તો પેલા મેં આને લીધી, ત્યારે હું આને ભૂલી ગયો, પછી મેં આને લીધી તો ત્યારે હું આ પેલું ભૂલી ગયો. એવી રીતે આ એફ એક્સ ની જગ્યાએ પેલા હું પેલી કિંમત મૂકી, સાંભળજો, પેલા હું પેલી કિંમત મૂકું છું એફ એક્સ ની જગ્યાએ. તો કઈ કિંમત મૂકું છું? 1 પ્લસ એક્સ, એફ એક્સ ની જગ્યાએ 1 પ્લસ એક્સ. આમાં પણ મૂકવાની હો, 0 લેસ ધેન ઇક્વલ ટુ 1 પ્લસ એક્સ લેસ ધેન 2, અને આમાં પણ 1 પ્લસ એક્સ મૂકો, 3 પ્લસ 1 પ્લસ એક્સ. અને આની શરતમાં પણ 1 પ્લસ એક્સ મૂકવાનો, 2 લેસ ધેન 1 પ્લસ એક્સ લેસ ધેન ઇક્વલ ટુ 3. અને સાથે જે એફ એક્સ ની કિંમત મૂકી છે ને એની બાજુમાં એક શરત છે, એ અહીંયા છાપી દેવાની, 0 લેસ ધેન ઇક્વલ ટુ એક્સ લેસ ધેન 2. જો કેટલું સરળ છે, બહુ અઘરું નથી. પેલી કિંમત નાખી મેં ત્યાં જે એફ એક્સ દેખાતો હતો, અને પૂરું કર્યા પછી જે કિંમત મૂકી એની શરત બાજુમાં મૂકી દીધી. હવે હવે આ લઈ લીધી, હવે આ થોડીક વાર માટે લો અને ઉપરના ભૂલી જાઓ. તો એફ એક્સ ની જગ્યાએ શું મૂકવાનું? 3 પ્લસ એક્સ. તો 1 પ્લસ 3 પ્લસ એક્સ, અને અહીંયા પણ 0 લેસ ધેન ઇક્વલ ટુ 3 પ્લસ એક્સ લેસ ધેન 2, આમાં 3 પ્લસ 3 પ્લસ એક્સ, અને અહીંયા જુઓ 2 લેસ ધેન 3 પ્લસ એક્સ લેસ ધેન ઇક્વલ ટુ 3. સાથે જે તમે એફ એક્સ ની કિંમત મૂકી છે એની શરત કઈ શરત છે? 2 લેસ ધેન એક્સ લેસ ધેન ઇક્વલ ટુ 3, 2 લેસ ધેન એક્સ લેસ ધેન ઇક્વલ ટુ 3. આટલું કરો ને એટલે તમારો દાખલો ઓટોમેટિક પૂરો થઈ ગયો એવું માની લેવામાં આવે, જો આટલું સાચું કરો ને તો. કેમ કે હવે તો તમારે ખાલી છેદગણ જ લેવાનો છે. જો છેદગણ લઈએ આપણે, cos x ઇઝ ઇક્વલ ટુ, પેલું શું છે? 2 પ્લસ એક્સ, બીજું શું છે? 4 પ્લસ એક્સ, એના પછી શું છે? 4 પ્લસ એક્સ, એના પછી શું છે? 6 પ્લસ એક્સ. રાઈટ, આમાં કંઈક નાની એવી મિસ્ટેક છે આપણી. મિસ્ટેક એ છે કે અહીંયા 3 માઇનસ એફ એક્સ. ઓકે, કેમ કે નહીતર તો આમાં કંઈ માઇનસ આવશે જ નહીં, તો ચેન્જ કરીએ થોડોક થોડોક. પેલા તો અહીંયા 3 માઇનસ આવશે બરાબર, બીજું એફ એક્સ માં આપણે અહીંયા 3 માઇનસ મૂક્યું, તો અહીંયા 3 માઇનસ ને અહીંયા 3 માઇનસ, અહીંયા 3 માઇનસ અને આ 3 માઇનસ, બસ આટલો ચેન્જ આવશે, વધારે કઈ નહીં. રાઈટ, અને અહીંયા એક 3 માઇનસ, અહીંયા એક 3 માઇનસ, તો થોડું ઘણું આમાં પણ ચેન્જ થશે. રકમમાં ચેન્જ કર્યો એટલે થોડો ઘણો જવાબમાં પણ ચેન્જ થશે. પેલું શું આવશે? 2 પ્લસ એક્સ, પછી શું આવશે? 3 માઇનસ 1 માઇનસ એક્સ, એટલે 2 માઇનસ એક્સ, 1 પ્લસ 3 એટલે 4 માઇનસ એક્સ, અને છેલ્લું એક્સ. પણ સર જવાબમાં તો 3 જ છે, તેનો મતલબ અહીંયા 5 આવશે 100%. જો છેલ્લું 5 આવશે. હવે તમે વિચારો પેલાનો છેદ, પેલા તો આ શું થાય? આ એને એક્સ ને એકલો કરવો હોય તો માઇનસ 1 કરવા પડે, તો 0 માંથી 1 બાદ કરો તો માઇનસ 1, અને 2 માંથી 1 બાદ કરો તો 1, અને 0 લેસ ધેન ઇક્વલ ટુ એક્સ લેસ ધેન 2 એક સ્ટેપ લખો આખું. પછી આમાંથી એક્સ ને એકલો કરવો હોય તો માઇનસ 1 કરવા પડે, તો 2 માંથી 1 જાય તો 1, અહીંયા લેસ ધેન છે, એક્સ પ્લસ 1 માંથી 1 બાદ કરો તો એક્સ એકલો વધે, અને 3 માંથી 1 બાદ કરો તો 2, અને સાથે શું છે? 0 લેસ ધેન ઇક્વલ ટુ એક્સ લેસ ધેન 2. અને પેલા તો શું કરવું પડે? પેલા તો 3 બાદ કરવા હોય તો શું આવે? માઇનસ 3 લેસ ધેન ઇક્વલ ટુ માઇનસ એક્સ લેસ ધેન માઇનસ 1, પેલા 3 બાદ કરી દીધા, અને આ એક્સ ને પ્લસ કરવો હોય તો અસમતા બદલવી પડે. અસમતા બદલો એટલે આને માઇનસ વડે ગુણાકાર કરો તો આ પ્લસ 1 થઈ જાય, આ માઇનસ 3 હતું એ પ્લસ 3 થઈ જાય, અને અહીંયા પ્લસ એક્સ આવી જાય. બીજું, આ બાજુ ઇક્વલ ટુ હતું એ ઇક્વલ ટુ આ બાજુ આવી જાય. અસમતા બદલતા તો 11મા ધોરણથી આપણને આવડે જ છે, એટલે એ કઈ બહુ મોટી વાત નથી. અને આ એઝ ઇટ ઇઝ, કેમ કે આમાં તો એક્સ એકલો જ છે.
આમાં એકલો કરવો હોય તો પહેલા માઇનસ ત્રણ કરવા પડે, બે માંથી ત્રણ જાય તો માઇનસ વન લેસ ધેન માઇનસ એક્સ અને આ ઝીરો. હવે અસમતા બદલો એટલે આ ઝીરો આ બાજુ આવી જાય, સાથે ઇક્વલ ટુ લઈને આવે, અને આ બાજુ કોણ હતું માઇનસ વન, એ માઇનસ વન વન બનીને પેલી બાજુ જતો જાય અને માઇનસ એક્સ પ્લસ એક્સ થઈ જાય. જેને ન આવડે આમાંનામાં એ સાઈડમાં કરજો, ટુ લેસ ધેન એક્સ લેસ ધેન ઇક્વલ ટુ થ્રી. હવે જરાક વિચારો કે આનો છેદ કોનો, આનો આનો છેદ કેટલો આવે, આનો છેદ માઇનસ એક થી એક અને ઝીરો થી બે, ઝીરો થી બે અને માઇનસ એક થી એક નો છેદ કેટલો આવે, ઝીરો થી એક આવે, ઝીરો થી એક આવે. એમાં એક બંનેમાં છે અને ઝીરો એ બંનેમાં છે, બરાબર. હવે આનો છેદ વિચારો, આનો છેદ વિચારીએ તો કેટલો થાય, જો એક થી બે, એક થી બે અને ઝીરો થી બે, એક થી બે અને ઝીરો થી બે નો છેદ એક થી બે આવે. એમાં એક આગળ ઇક્વલ ટુ નહીં આવે કેમ કે એક આમાં છે, આમાં સોરી આમાં નથી આમાં છે, અને બે આગળ ઇક્વલ ટુ નહીં આવે કેમ કે આમાં પણ નથી ને આમાં પણ નથી, રાઈટ, બરાબર ને. આગળ એક થી ત્રણ આનો છેદ વિચારીએ, એક થી ત્રણ અને બે થી ત્રણ, એક થી ત્રણ અને બે થી ત્રણ નો છેદ બે થી ત્રણ આવે, બે થી ત્રણ. એમાં બે આની અંદર છે આની અંદર નથી એટલે અહીંયા ઇક્વલ ટુ નહીં આવે, અને ત્રણ બંનેની અંદર છે એટલે અહીંયા ઇક્વલ ટુ આવે. આના છેદની વાત કરીએ, ઝીરો થી એક, ઝીરો થી એક અને બે થી ત્રણ નો છેદ ખાલી ગણ, મેં કીધું હતું ને આનો ખાલી ગણ આવશે. તો જો આ એ, આ બી, આ બી, આ સી, આ સી અને આ ડી મેચ કરો, ટુ પ્લસ એક્સ ટુ માઇનસ એક્સ ફોર માઇનસ એક્સ, આ તો ગાયબ થઈ ગયું, બરાબર ને. તો એ એટલે ઝીરો, બી એટલે વન, એ એટલે ઝીરો, બી એટલે વન, સી એટલે ટુ અને ડી એટલે થ્રી. ત્રણ ને બે પાંચ ને એક છ, જવાબ આવી ગયો છ. એક નાની એ સરખી આપણને એક મિસ્ટેક દેખાય છે, અહીંયા લેસ ધેન ઇક્વલ ટુ છે, અહીંયા લેસ ધેન ઇક્વલ ટુ આવ્યો નથી, આપણે ક્યાંથી લખતા ભૂલી ન ગયા હોય એ ચેક કરી લેજો જરા, રાઈટ, અથવા રકમમાં જોઈ લઈએ લેસ ધેન ઇક્વલ ટુ છે કે નહીં. લેસ ધેન ઇક્વલ ટુ છે ખરા, એ તો રકમમાં મિસ્ટેક હશે, અથવા આપણી નાની સરખી અહીંયા લેસ ધેન ઇક્વલ ટુ કરવામાં મિસ્ટેક થતી હશે, બરાબર. તો એ તમે જરાક ચેક કરી લેજો, બરાબર. તો આટલે સુધી રાખીએ આપણે, તો ફોક્ટ એફ એક્સ અને જી એક્સ સાદા વિધેયો હોય કે આવી રીતે વ્યાખ્યાયિત કરેલા વિધેયો હોય, હવે તમને એ જાતે મેળવતા આવડશે. આ દાખલો તમે એક વાર હોમવર્કમાં ટ્રાય કરજો, આનો આન્સર ઝીરો લાવવાનો છે. આનો આન્સર કેટલો લાવવાનો છે, ઝીરો લાવવાનો છે. તો તમારે મેળવવાનો ફોગ એક્સ છે, અને ફોગ એક્સ નો જવાબ ઓલરેડી તમને આપી દીધો છે, તમારે ફક્ત કમ્પેર કરીને એ બી અને સી મેળવવાના છે, ત્રણ એનો સરવાળો કરશો એટલે ઝીરો આવી જશે, જો દાખલો સાચો હશે તો, રાઈટ, ઓકે. અને થોડીક મહેનત કરજો કેમ કે હજુ જે લેક્ચર બાકી છે થોડાક, એ આગળના જે ટોપિક છે કોન્સેપ્ટ એની ઉપર જ આધારિત હોય, એટલે સતત વાંચતા રહેજો. ફંક્શન જેટલું ફંક્શન આવડશે એટલું આના પછીના ચેપ્ટર વિકલન સંકલન સાતત્ય વિકલનીય આ બધું કરવામાં તમને મજા આવશે, બરાબર.